નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આપણે સૌ અત્યારે જાણીએ છીએ કે અત્યારના સમયની અંદર સૌથી વધારે જો તકલીફ હોય તો એ છે હાથપોગનો દુખાવો અને સાંધાનો દુખાવો તો એની અંદર લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને એ બીમારી ખૂબ ઝડપી વધી રહી છે જો કે એ નાની ઉંમરથી પણ લોકોને એની તકલીફનો અનુભવ થાય છે મિત્રો તો એને આપણે કઈ રીતના શરૂઆતથી જ આપણને જેવો અનુભવ થાય કે નાની ઉંમર હોવા છતાં પણ તમને લાગે કે મારા હાથ પગ દુખે છે ઘૂંટણની અંદર થોડો હલકો દુખાવો થાય છે એવો અનુભવ જો થાય તો તમે અત્યારથી જ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ ચાલુ કરી દેજો જેથી કરીને એની અંદર સમસ્યામાં વધારો ન થાય તો હવે આજના વિડીયોની અંદર આપણે એ જ જે સાંધાઓનો જે દુખાવો છે એને આપણે કઈ રીતના આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને મટાડી શકીએ તો આ વિડીયો તમે કમ્પ્લીટ પૂરેપૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત હો અને તમને જો આયુર્વેદિક વનસ્પતિ ઔષધિઓ વિશે જાણવાની ઈચ્છા હોય જિજ્ઞાસા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપી દેજો તો આ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે જે સાંધાઓનો જે દુખાવો છે એને આપણે એના માટેની દવા તમે ઘરે જ બનાવો અને એનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દો તો મુખ્ય કારણ એ છે કે સાંધાઓનો દુખાવો થવાનું મુખ્ય કારણ એ જ કે અત્યારના સમયની અંદર આપણને બજારની અંદર શાકભાજીઓ તો મળે જ છે પણ એની અંદર પુષ્કળ પ્રમાણમાં દવાઓનો ઉપયોગ થાય છે આપણને ઉપરથી એકદમ લીલોતરી દેખાય એકદમ તાજી દેખાય પણ એ આપણા શરીર માટે નુકસાન કરે છે જો કે કેલ્શિયમ આપણા શરીરની અંદર કેલ્શિયમ ઘટે એટલે હાડકાઓ પણ નબળા પડે એના લીધે દુખાવો ચાલુ થઈ જાય અને વાયુનો પ્રકોપ વધારે હોય ત્યારે પણ દુખાવો થતો હોય છે સાંધાઓની અંદર તો એ પણ ખાસ થોડું આપણે જે સમય છે એના લીધે પણ આપણા શરીરની અંદર તકલીફો આવે છે તો થોડું આપણે કાળજી પણ લેવી જોઈએ તો હવે શરૂઆત કરીએ કે એ કઈ કઈ ઔષધિઓ છે એનો તમે ઘરે એનું બનાવો અને એનું સેવન ચાલુ કરી દો તો તમને અવશ્ય પણ એ સાંધાનો જે દુખાવો છે શરૂઆત થઈ હોય અથવા તો થર્ શરૂઆત થઈ ચૂકી હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો જેથી કરીને વધારે મોંઘી દવાનો ઉપયોગ કરી અને શરીર તરત માટે તો સારું થઈ જશે પણ સમજી એ મોંઘી દવાઓ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે મિત્રો એ તો આપ સૌ જાણો જ છો એટલે બને ત્યાં સુધી થોડી આપણે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરીએ અને આપણે જે કંઈ તકલીફ હોય એને આપણે ધીરે ધીરે કરીને અને આપણા શરીરમાંથી આપણે દૂર કરવી જોઈએ તો હવે શરૂઆત કરીએ કે કઈ કઈ ઔષધિઓ છે જો કે તમારે કશે જંગલમાં ગોતવા જવાની જરૂર નથી એ તમને તમારા સિટીની અંદર અથવા તો કોઈ ગામની અંદર કોઈ વેદ હોય આયુર્વેદિક જે મેડિકલ સ્ટોર હોય ત્યાં પણ એ તમને ઔષધિઓ મળી જશે મિત્રો તો સૌથી પહેલાં નોગોળ જે છે એને આપણે નિરગુંડી તરીકે એમ ઓળખાય છે ને ગુજરાતી ભાષાની અંદર એને આપણે નોગોળ તરીકે ઓળખીએ છીએ તો નોગોળના પાન તમે લઈ શકો અથવા તો તમે કંસારીની દુકાને જશો અથવા તો કોઈ ઘાચીની દુકાને જશો તે તમને આપી દેશે અને બીજા નંબર એ આવે છે દિવેલિયા એટલે કે એને આપણે એરંડા તરીકે ઓળખીએ છીએ એના આપણે મૂળ લેવાના છે મિત્રો એરંડાના મૂળ અને ત્રીજા નંબર એ આવે છે પારિજાત પારિજાત એટલે કે આપણે રાતરાણી તરીકે એને ઓળખીએ છીએ જો કે રાતના ફૂલ ખીલે અને સૂરજ ઉગે એ પહેલાં તમામ ખરી જતા હોય છે તો એ એને આપણે પારિજાત તરીકે ઓળખીએ અને રાત્રાણી તરીકે પણ ઓળખીએ છીએ ચોથા નંબર એ આવે છે અશ્વગંધા બરાબર પાંચમા નંબર પર આવે છે આપણે સત્તાવરી લેવાની અને છઠ્ઠા નંબરની ઔષધી છે એ ઇન્દ્રાયણ મૂલ જોકે એને આપણે લોકલ ભાષાની અંદર કડવી કોળંબી તરીકે ઓળખીએ છીએ જો કે એના નાના નાના ફળ આવતા હોય છે એના આપણે મૂળ લેવાના છે તો આ છ જે ઔષધિઓ છે એ તમારે સરખા ભાગે એટલે કે પાંચ પાંચ ગ્રામની અંદર તમામે તમામ પાંચ પાંચ ગ્રામ લેવાની એને થોડી કૂટી દો કૂટી દો ત્યારબાદ બાદ એક લીટર પાણી લેજો મિત્રો એક લીટર પાણીની અંદર એ પાંચ ગ્રામ પાંચ પાંચ ગ્રામ આપણે બધી ઔષધી લીધી તો એ બધી ઔષધિઓમાંથી આપણે ફક્ત અને ફક્ત પાંચ ગ્રામ આપણે જે પાવડર છે એ આપણે લેવાનો પાંચ ગ્રામ પાવડર લેજો અને એક લીટર પાણીની અંદર તમે નાખી દો સાંજે એક લીટર પાણીની અંદર તમારે નાખી દેવાનું અને આખી રાત એને પલાળવા દો અને સવારે તમારે એ પાણીને કોઈ માટીનું વાસણ હોય તો સૌથી બેસ્ટ રહેશે તો માટીના વાસણની અંદર એ પાણીને એક એક લીટર પાણી છે એ નાખી દેવાનું અને એને હલકા તાપે ગરમ કરવા દો અને એક લીટર પાણી છે એમાંથી અડધું લીટર થાય ત્યાં સુધી એને ગરમ કરો ગરમ થઈ જાય ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે એને કોઈ ગા ગણીથી ચાળી દો અને એ તમારે પીવાનું કઈ રીતના તો તમે સૌથી બેસ્ટ અને ખૂબ અસરકારક હશે તો એ તમારે ભૂખ્યા પેટે સવારે અને સાંજે એ જો નિયમ તમે પાળશો તો અવશ્યપણે જે સાંધાઓનો જે દુખાવો છે એની અંદર ખૂબ જલ્દી પરિણામ તમને જોવા મળશે અથવા તો તમે ભૂખ્યા પેટે ના લઈ શકો તો જમ્યા પછી એક કલાક અથવા અડધો કલાક થાય ત્યારબાદ તમે આ જે ઔષધિઓ છે એનું કમ્પ્લીટ સેવન કરી શકો જો કે એ તમામે તમામ ઔષધિઓ એમ તો તમે જાણો જ છો કે નોગુરનું તેલનો પણ ઉપયોગ થાય છે એરંડાના દિવેલનો પણ ઉપયોગ થાય થાય છે અને બીજું કે જે રાત્રાણી છે આપણે એને પારિજાત તરીકે ઓળખીએ છીએ એ પણ સાંધાનો દુખાવની અંદર ઘણી વખત લોકો એના લીલા પાન લેશે એને થોડું કૂટી નાખી છે અને ગરમ પાણીની અંદર અંદરથી ઉકાળી અને પી પણ છે તો આ કમ્પ્લીટ ખૂબ રાહત તમને જોવા મળશે ખૂબ જ અસરકારક એકદમ દેશી ઔષધિઓ છે તો તમને જો એવું લાગતું હોય કે તમારા હાથ પગની અંદર થોડી ઘણી અંશે થોડો દુખાવો થાય છે કોઈક વખત દુખાવો થતો હોય તો અવશ્ય પણ આ તમે પ્રયોગ કરી જજો અને એ બધી વસ્તુ તમારે કશે તમને ના મળતી હોય તો તમે કોઈ ઘાંચીની દુકાને અથવા મેડિકલ સ્ટોરમાં જશો તો એ તમે કમ્પ્લીટ આપી દેશે અને તમારે જ જાતે ઘરે બનાવો પાંચ પાંચ ગ્રામની અંદર એક પાણીની અંદર તમે બોડી દો આખી રાત સુધી પલાળો દો આખી રાત પલળશે એટલે જે એ ઔષધિઓ છે એ તમામે તમામ ગુણ છે એ પાણીની અંદર ભળી જશે બરાબર તો આ એક ખૂબ જ અસરકારક ઔષધિ છે મિત્રો તો તમે આનો વૃષ્યો ઉપયોગ કરી જજો ખૂબ રાહત મળશે અને જે તકલીફ ઘણી હોય તો એમાંથી પણ તમે ધીરે ધીરે કરીને એમાંથી છુટકારો મેળવી શકશો પણ એનું થોડું લાંબા અંતરે અને ધીરજપૂર્વક એનો ઉપયોગ કરવો પડશે મિત્રો જો કે આયુર્વેદનો નિયમ જ છે કે જે પણ આયુર્વેદિક આપણે દવાઓ લઈએ એની અસર લાંબા ગાળે થતી હોય છે તરત એનું રિઝલ્ટ આપણને જોવા મળતું નથી તો આ વિડીયો તમે કેવો લાગ્યો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી આપી દેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખ્યાલ રાખજો અને ખાસ કરીને આ અમૂલ્ય શરીર આપણને ભગવાનને ભેટ આપી છે એનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને ઉંમર વધે ત્યારે તકલીફોનો આપણે સામનો ના કરવો પડે જો કે ઉંમર વધે એટલે અનેક બીમારી આવતી જ હોય છે પણ શરૂઆતથી જ આપણે યુવાન વહે જ આપણે આ શરીરને થોડું કાળજી રાખીએ તો આવનાર સમયની અંદર આપણે જે તકલીફો થાય એમાંથી થોડા આપણે બચી શકીએ તો મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે